नमस्कार, आप જોઈ રહ્યા છો આઈસીબી 24 ન્યૂઝ. વડોદરા શહેરના સુરસાગર તળાવમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ચાર વખત અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા છે. માછલીઓના મોત નિપજવા પાછળ તંત્ર લૂલો બચાવ કરી રહ્યું છે, તો બીજી તરફ જીવદયા પ્રેમીઓ ઓક્સિજનના અભાવના કારણે માછલીઓના મોત નિપજતા હોવાના આક્ષેપ કરી રહ્યા છે. બે દિવસ અગાઉ અસંખ્ય માછલીઓના મોત નિપજવાની ઘટના બાદ તંત્ર દ્વારા સફાઈ હાથ ન ધરાતા તળાવની આસપાસ વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. અવારનવાર વડોદરા શહેરના તળાવોમાં અસંખ્ય માછલીઓના મોત નિપજતા જાગૃત નાગરિક, જીવદયા પ્રેમી સહિતના લોકો તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી રહ્યા છે. બે દિવસ અગાઉ શહેરના સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા બાદ તાત્કાલિક ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું નથી. પરિણામે સુરસાગર તળાવ કિનારે મૃત માછલીઓનો ઢગલો જોવા મળ્યો છે અને કાગડા, સમડી સહિતના પક્ષીઓ સુરસાગર ફરતે મૃત માછલીઓનો ખોરાક આરોગી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે સુરસાગર તળાવની આસપાસ પ્રતાપ ટોકીસ સહિતના વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે. છેલ્લા બે દિવસથી તીવ્ર દુર્ગંધના પગલે સહેલાણીઓ પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, પરંતુ નિંદ્રાધીન તંત્રના પેટનું પાણી હજુ સુધી હલી રહ્યું નથી. આ અંગે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ વાસ્તવિકતા છતી કરવાના હેતુથી સ્થળ પર દોડી જઈ પરિસ્થિતિનો તાગ મેળવી તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી તાત્કાલિક ધોરણે સફાઈ કરવાની માંગણી કરી છે. અત્રે નોંધનીય છે કે કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કર્યા બાદ તાજેતરમાં સહેલાણીઓ માટે ખુલ્લું મુકાયેલ સુરસાગર તળાવ અવારનવાર માછલીઓના મોત નિપજવાના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ જણાવ્યું છે કે વહેલી તકે આ મૃત માછલીઓ બહાર નીકાળવામાં નહીં આવે તો વડોદરા મહાનગરપાલિકાની બહાર મૂકી દેવામાં આવશે. આ વડોદરા શહેરનું ઐતિહાસિક સુરસાગર તળાવ છે. 35-40 કરોડ રૂપિયાના ખર્ચે સુરસાગરનું બ્યુટિફિકેશન કર્યું છે. આ સુરસાગરનું જ્યારથી બ્યુટિફિકેશન કર્યું છે ત્યારથી વારે ઘડીએ અહીંયા જળચર જીવો મરી રહ્યા છે, એટલે કે માછલી, કાચબા, તમામ જળચર જીવો મરી રહ્યા છે. બીજી બાજુ જોવા જઈએ તો આ સુરસાગર તળાવને કોન્ક્રીટનું જંગલ બનાવી દીધું છે, જેના કારણે પાણી ગરમ થઈ જાય છે. સાથે સાથે ઓક્સિજનના જે પ્લાન્ટ છે એ પણ બંધ હોવાના કારણે અહીંયા માછલીઓ મરી રહી છે. બીજી બાજુ જોવા જઈએ તો આજે બે દિવસથી અહીંયા માછલીઓ જે મરી રહી છે એ માછલીઓને બહાર કાઢવી જોઈએ, પરંતુ વડોદરા મહાનગરપાલિકાએ માછલીઓ બહાર નથી કાઢી, જેના કારણે કાગડો, સમડી વગેરે માછલીઓ ખાવા આવે છે, બહાર કાઢી જાય છે. ઘણી માછલીઓ અંદર ફાટી ગઈ છે, જેના કારણે અહીંયા હવા પ્રદૂષિત થઈ ગઈ છે, લોકોને આવવા જવાની મુશ્કેલીઓ થઈ છે, નાક દબાઈને જાય છે. સાથે સુરસાગર પાસે જ્યાં વોકિંગ વે બનાવે છે ત્યાં લોકો નાક દબાઈને અહીંયા વોકિંગ કરી રહ્યા છે. ત્યારે આ જાડી ચામડીના સત્તાધીશો અને અધિકારીઓને અમારી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે સુરસાગરમાં જે મરી ગયેલી માછલીઓ છે, ફાટી ગયેલી માછલીઓ છે, બહાર કાઢવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં આ માછલીઓ કોર્પોરેશનના દ્વારે અમે ખાલી કરીશું.